नमस्कार दर्शक मित्रों, आप जोई रह्या छो भावनगर मीडिया न्यूज। भावनगर शहर कांग्रेस महिला द्वारा मोंघवारी मुद्दे कलेक्टरशी ने आप्यु आवेदन पत्र। मोंघवारीना विरोध में भावनगर शहर महिला कांग्रेस द्वारा आवेदन पत्र। भाजपनी सरकार में दिन प्रतिदिन मोंघवारी रॉकेटनी गति वधी रही है और भाजप सरकार मोंघवारी घटाड़वामां सदंतर निष्फळ रही है। विकासनी वातो करती भाजप सरकार मोंघवारी मुद्दे मौन केम, ज्यारे कांग्रेसनी सरकार हती त्यारे रांधण गैसना भाव जेटला हता तेना करता बमणा थई गया छे। पेट्रोल डीजल में दिन प्रतिदिन असह्य मोंघा थता जाय छे, तेम छता भाजप सरकार मोंघवारी मुद्दे मौन केम। कोरोनाना कपरा काल में लॉकडाउनना कारणे धंधा रोजगार बंद छे, त्यारे मोंघा पेट्रोल डीजल रांधण गैसना भाव में असह्य वधारो, तेना कारणे जीवन जरूरियात चीज वस्तुओ पण मोंघी थई छे, जेथी महिलाओने घर चलावो मुश्किल बन्यू छे। त्यारे भावनगर शहर महिला कांग्रेस द्वारा तेना विरोधमां कलेक्टर साहेबने आवेदनपत्र पाठवामां आव्युं। आ कार्यक्रममां कॉर्पोरेट महिला होद्देदार, कार्यकर महिला कांग्रेस प्रमुख श्री पारुलबेन त्रिवेदी, शहर कांग्रेसना तमाम आगेवान कार्यकर्ताओ उपस्थित रह्या हता। रिपोर्टर आसिफ खान पठाण साथे કેમેરામેન ફિરોઝ સેલોત, ભાવનગર। અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય ગાયત્રીબાની આજ્ઞા અનુસાર જિલ્લા ભાવનગર જિલ્લા અને શહેરનો આજનો કાર્યક્રમ હતો, મોંઘવારી માટેનો કાર્યક્રમ હતો। ખાસ કરીને વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ ગેસના રાંધણ ગેસના બાટલા અને ખાદ્ય ચીજો ઉપર ખૂબ જ આજે મોંઘવારી વધી રહી છે, ત્યારે આજે બહેનોને જીવન જીવવું ખૂબ દોહિલું થઈ રહ્યું છે, ત્યારે જે ન ગણી શકાય એટલો ભાવ વધારો કર્યો છે। આજે માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કીધું હતું કે મારી બહેનો તમારે ગમે એ કામ હોય તો કહેજો, તો અમારી બહેનો અમારા ભાઈને કહેવા માગીએ છીએ કે ભાઈ આ તમને શું સૂઝ્યું કે આટલો બધો બાટલાનો વધારો, પેટ્રોલ ડીઝલનો વધારો? ખરેખર તમે બહેનોને દુઃખ દેવા માગો છો કે સહાયતા કરવા માગો છો? અમને એક એવું દેખાય છે કે બહેનોને ખાસ કરીને વાત કરવી છે મારે કે બહેનોને દુઃખમાં ભાગીદાર ન થાય તો કાંઈ નહીં, પણ જે રોજની જીવન જરૂરિયાત વસ્તુ છે એમાં તો કમસે કમ વધારો ન કરે। આજે દરેક ઘરમાં ગૃહિણીઓને જરૂર છે ગેસના બાટલાની, ગેસના બાટલામાં આજે 1000 રૂપિયા જેટલો ગેસ વધારાનો બાટલાનો વધારો આંબી રહ્યો છે, ત્યારે આજે ભાવ વધારો કર્યો છે એના અનુસંધાને અમે આજે માનનીય કલેક્ટર સાહેબ માધ્યમથી અમે કહેવા આવ્યા છીએ કે ભગવાન તમને સદબુદ્ધિ આપે અને ભાવમાં ઘટાડો કરો પેટ્રોલ। માનનીય શ્રી પ્રદેશ પ્રમુખ ગાયત્રીબાના આદેશથી આજે જિલ્લા અને શહેરનો મોંઘવારીના મુદ્દે અમે કાર્યક્રમ માટે જઈ રહ્યા છીએ અને અત્યારે ગેસના બાટલાના 300થી માંડી અત્યારે 950 રૂપિયા ભાવ થઈ ગયો છે। સબસિડી મળતી નથી, પહેલાં એમ કીધું હતું સબસિડી અમે આપશું, તો ભાઈશ્રીને એટલું વિનંતી, ભાઈશ્રી એટલું કહેતા હતા કે મારી બહેનો મને પત્ર લખજો 10 પૈસાને, એની જગ્યાએ આજે અમે આવેદનપત્ર અવડું મોટું આટલી બધી મહિલા બહોળી સંખ્યામાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ કલેક્ટર સાહેબને, તો માન્ય શ્રી અમારા ભાઈને એટલી વિનંતી કે ભાઈશ્રી હેલિકોપ્ટરમાંથી જોવે છે, તમે જરાક બહેનોની મુલાકાત લો તો તમને ખ્યાલ આવે કે ગૃહિણીની શું દશા છે અને બહેનોની કેવી હાલત છે। તમે કહેતા હતા મારી બહેનો તમને દુઃખ પડે તો હું તમારી સાથે ઊભો છું, આજે છોકરાઓનું ભણતર જોવો, છોકરાઓ ઘરે બેઠા અભ્યાસ કરે છે, ફી પૂરેપૂરી અમારે ભરવી પડે છે, તો ભાઈશ્રીને આટલી વિનંતી કે આમાં પૂરેપૂરું। શહેર અને જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આજે અમે લોકો મોંઘવારીના મુદ્દે આવેદનપત્ર દેવા આવ્યા છીએ માનનીય કલેક્ટર સાહેબના માધ્યમથી માનનીય નરેન્દ્રભાઈ મોદીને। અમે આવેદનપત્ર દ્વારા જણાવવા માગીએ છીએ કે આજે તેલનો ડબ્બો 2800 રૂપિયા થઈ ગયો છે, જે ગરીબ કે મધ્યમ વર્ગ બહુ અઘરું પડે છે એને ઘર ચલાવવા માટે। આથી અમે નરેન્દ્રભાઈએ જેમ બેને કીધું એ પ્રમાણે એમ કીધું હતું કે એટલો ટપાલ લખજો અને હું તમારી મુશ્કેલી દૂર કરીશ, પણ સાહેબ અમે તો કાગળિયા લખી લખીને થાક્યા, પણ ભાઈ તારા મનમાં નથી। આજે અમે ખૂબ ઘણા ટાઈમથી રજૂઆત કરી છે, ઘણા આવેદનપત્રો આપીએ છીએ, પણ હવે અમારી સહનશક્તિની હદ આવી છે, આથી અમે વિનંતી કરવા આવ્યા છીએ કે હવે મોંઘવારીમાં ઘટાડો કરો અને તમારી બહેનોની